रेस्क्यू गैंग्स आपणू नवमू काव्य हरिना दर्शन जेना कवि छे नन्हालाल तेमनू इंट्रोडक्शन आपणे जोई गया छे अने इंट्रोडक्शन विषे जोईने पछी आपणे काव्यनू पण इंट्रोडक्शन जोई गया छे के कई रीते ईश्वरनी कृपा वगर कशुं पण शक्य नथी। तो जे कवि छे तेमना जन्म अने अवसान विषेनू बधी माहिती अने त्यार पछी तेमणे कई रीते कया काव्यो लख्या छे आ बधी ज माहिती आपणे जोई चूक्या छे बराबर। नन्हालाल ले जे काव्य लख्युं छे हरिना दर्शन तेमना विषे के कई रीते तेमणे घणा बधा काव्यो लख्या छे एक उर्मी कवि तरीके अने डोलन शैलीना प्रयोगशील सर्जक तरीके खूब ज तेओ सुख्यात थया छे अने साहित्य क्षेत्रे पण तेमणे विविध योगदान आप्युं छे। एमनी कवितामां केटलाक काव्यो भाग 1-2-3 नाना नाना रास भाग 1-2-3 गीत मंजरी भाग 1-2 आ बधुं ज आपणे गया पीरियडमां भणी चूक्यां छे बराबर। एटले आजे हूँ हमणां भूली गई तो आ बधुं ज आपणे जोई चूक्या छे એમના ઇન્ટ્રોડક્શનમાં। હવે આપણે કાવ્યનું પણ ઇન્ટ્રોડક્શન જોઈ ગયા છે કે કઈ રીતે આ જે ભક્તિ ગીત છે બરાબર, અહીંયાથી હું કહું છું કે ભક્તિ ગીત છે તેમાં ઈશ્વરની સર્વ વ્યાપકતા પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ સ્પષ્ટ કરી છે કવિએ। અને મેં એમના એના માટે એના રિલેટેડ એક તમને સ્ટોરી પણ કહી હતી તમને યાદ હોય તો, પ્રહલાદ અને એના પિતા હિરણ્યકશ્યપુવાળી, જેમાં ઈશ્વર એટલે એક શ્રદ્ધાનો વિષય હોય છે, ઈશ્વર વિશેની શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે બરાબર। એના માટે મેં તમને ગયા પીરિયડમાં વાત પણ કહી હતી। તો અહીંયા પણ કવિ એ જ કહેવા માગે છે કે આ જે ભક્તિ ગીત છે તેમાં ઈશ્વરની સર્વવ્યાપકતા પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરી છે। ઈશ્વર તો બ્રહ્માંડના અણુ અણુમાં છે બરાબર, અણુ અણુમાં એટલે કે કણ કણમાં છે, પરંતુ માણસ પોતાની આળસના કારણે હરિને જોઈ શકતો નથી। સર્વત્ર વ્યાપેલા શ્રીહરિનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વર કૃપા હોવી ખૂબ જરૂરી છે। કવિ આ કાવ્યમાં પ્રભુ કૃપાની યાચના કરે છે અને સાથે સાથે પોતાની આંખોને આળસ ત્યજવા જણાવે છે, એટલે કે હું મારી આંખોમાંથી આળસ ત્યજું નહીં તો હું તમને જોઈ નહીં શકું બરાબર। આપણે કોઈ પણ વસ્તુની સુંદરતા જોવી હોય તો આપણે આંખો ખોલીને એને જોવી પડે, એનો એ સુંદરતાને નિહાળવી પડે, એમને આપણને દેખાવાની નથી। એવી રીતે ઈશ્વરની પણ સર્વવ્યાપકતા આપણે જોવી હશે તો આપણી જે આળસ છે એને ત્યજવી પડશે એમ કહેવા માંગે છે બરાબર, જેથી શ્રીહરિના દર્શન થઈ શકે। ઓકે, આગળ જોઈશું। જો પહેલી પંક્તિમાં તમને શું કહેવામાં આવ્યું છે, મારા નૈણાની આળસ રે ન નિરખ્યા હરીને જરી, એક મટકું ના માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી। એનો ભાવાર્થ શું છે, એનો અર્થ શું થાય, મારા નૈણાની આળસ રે, નૈણા એટલે કે નયન આંખો બરાબર, અહીંયા તમને આપવામાં આવ્યો જ છે અર્થ કે મારી આંખોની આળસના લીધે હું હરીને જોઈ શક્યો નથી, હરીને જોઈ શક્યા નથી। એક મટકું ન માંડ્યું રે એટલે એક પલકારો પણ નથી માર્યો, આંખનો પલકારો પણ નથી માર્યો અને ક્યારેય હરી પર મારી નજરો સ્થિર થઈ શકી નથી। કહેવાનો ભાવાર્થ શું છે કે મારી આંખોની આળસના લીધે, મારી પોતાની આળસના લીધે હું હરિના દર્શન કરી શક્યો નથી, કારણ કે હું આળસમાંને આળસમાં આંખો બંધ કરીને પડ્યો રહ્યો છું બરાબર। હું જાગીશ નહીં ત્યાં સુધી શ્રીહરિ મારી મદદ નહીં કરી શકે અને હું શ્રીહરિને જોઈ શકવાનો નથી, ઈશ્વરને જોઈ શકવાનો નથી, તો મારે પોતાને મારી આળસનો ત્યાગ કરવો પડશે બરાબર। ન ઠરિયા ઝાંખી કરી એટલે કે મેં ક્યારે પણ ઠરીને શાંતિથી એમને એક પળ માટે પણ સ્થિર જોઈ શક્યો નથી બરાબર। અહીંયા એનો મિનિંગ એવો થાય છે, ન ઠરિયા ઝાંખી કરી એટલે કે એક પળ માટે પણ સ્થિર રીતે જોઈ શક્યો નથી। આગળની પંક્તિ જોઈશું,
જો સેકન્ડ પંક્તિ, શોક મોહનો અગ્નિરે તપે તેમાં તપ્ત થયા, નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા. શું કહે છે? શોક મોહનો અગ્નિરે તપે, એટલે કે આપણામાં જે મોહ છે, શોક છે, લોભ છે, આવા બધા આવી બધી જે વસ્તુઓ છે તે આપણા હૃદયમાં અગ્નિ સમાન છે, એનો અગ્નિ આપણામાં તપતો રહે છે, એટલે એ અગ્નિના લીધે આપણે જેલસીના લીધે ઘણી બધી એવી વૃત્તિ કરીએ છીએ, એવા કામ કરીએ છીએ કે જે ઘણીવાર આપણને ન શોભતા હોય. અહીંયા શું કહે છે? શોક અને મોહના અગ્નિમાં તપીને એ તપતો રહે છે અને એમાં ને એમાં હું દેવના દર્શન કરી શકતો નથી. બરાબર, એ જ વસ્તુમાં હું સપોઝ આપણે કોઈ ઘરમાં રહેતા હોય તો આપણને આપણા સગાવાલાઓના, આપણા રિલેટિવ્સના, આપણા જે ફેમિલી મેમ્બર્સ છે તેનો મોહ હોય છે, તો આપણે એમનામાં ને એમનામાં રચ્યા પચ્યા રહીએ છીએ, એમની જ વાતોમાં રહીએ છીએ, તો આપણને ઈશ્વર માટે સમય મળતો નથી, એમના માટે સમય કરી શકતા નથી અને એમના દર્શન કરી શકતા નથી. તો અહીંયા એ જ કહેવા માગે છે કે શોક મોહના અગ્નિમાં હું તપતો રહ્યો છું અને એમાં ને એમાં દેવના દર્શન કરી શક્યો નથી. બરાબર, ત્યાર પછી શું કહે છે? નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા, એટલે હું દેવના દર્શન કરી શક્યો નથી અને શોક અને મોહમાં જ ફસાયેલો રહ્યો. બરાબર, કે આજે મારા મમ્મીને આ કામ છે, આજે મારા ડેડીને આ કામ છે, આજે મારા ભાઈનું આ કામ છે, અને એ જ બધી વસ્તુઓમાં આપણે ફસાયેલા રહીએ છીએ. તો આપણે આ બધી વસ્તુઓમાં ફસાઈને નહીં રહેતા ઈશ્વર ભક્તિમાં ધ્યાન આપવું જોઈએ, એવું અહીંયા કવિ કહેવા માંગે છે. નેક્સ્ટ જોઈએ. જો તમને આગળની પંક્તિમાં એવું કહે છે, પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, નથી અણુ પણ ખાલી રે, સચરાચરમાં ઉભર્યા. બરાબર, શું કહે છે? પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, એટલે કે ઈશ્વર બધે જ છે, બધે બિરાજમાન છે. બિરાજવું એટલે કે બિરાજમાન છે, છે એમ, બેસેલા છે ઈશ્વર દરેક જગ્યાએ. સૃજનમાં સભર ભર્યા, સૃજન એટલે કે સર્જન, દરેક વસ્તુનું જે સર્જન થયું છે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર છે. બરાબર, દરેક જગ્યાએ ઈશ્વર છે. સૃજનમાં સભર ભર્યા એટલે કે દરેક જગ્યાએ સમગ્ર સૃષ્ટિમાં એ બધે જ વસે છે. જેમ આપણે વાત કરી હતી ને પ્રહલાદની અને હિરણ્યકશ્યપુની, કે હિરણ્યકશ્યપુ પૂછે છે કે આ થાંભલો જે છે, પોલ છે, એમાં છે તારો ઈશ્વર? પ્રહલાદને એવું પૂછે છે, ત્યારે એ શું કહે છે કે હા, એમાં મારા ઈશ્વર છુપાયેલા છે અને ખરેખર ત્યાંથી નીકળે છે ઈશ્વર. એટલે કહેવાનો ભાવ અર્થ શું છે કે દરેક જગ્યાએ ઈશ્વર સમાયેલા છે. આગળ શું કહે છે? નથી અણુ પણ ખાલી રહે, સચરાચરમાં ઉભર્યા, એટલે કે અણુ અણુમાં ઈશ્વર સમાયેલા છે, જળ અને ચેતનમાં, ચરાચરમાં એટલે કે દરેક જગ્યાએ, જળ અને ચેતન એટલે જે લાઈવ છે અને જે લાઈવ નથી એવી બધી વસ્તુમાં ઈશ્વર દેખાય છે. બરાબર, આગળ જોઈએ. આગળ શું કહે છે તમને? નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે, નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉર્મા વહે. શું કહે છે? કે ઈશ્વર કેવા છે? ગગન જેવા છે, આકાશ જેવા છે. બરાબર, ઈશ્વર આકાશ જેવા છે, હંમેશા મારા ઉપર એ છત્ર બનાવીને રહે છે, સદાય મારા માટે છાંયડો આપે છે અને મારા ઉપર છાઈ રહે. છાઈ રહે એટલે કે મારા ઉપર છત્ર બનાવીને રહે છે. સદા મને છાઈ રહે એટલે કે હંમેશા મારા ઉપર છત્ર બનાવીને રાખે છે, એમના એમના પ્રોટેક્શનવાળું છત્ર. બરાબર, એ હંમેશા અમારું પ્રોટેક્શન કરે છે. નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉર્મા વહે. ઈશ્વર કોના જેવા છે? હવા જેવા. આપણે શ્વાસ લીધા વગર એક પણ સેકન્ડ માટે રહી શકીએ છીએ? અને શ્વાસ ક્યારે લેવાય? કે જ્યારે ઓક્સિજન મળે, હવા હોય. પણ હવા ન હોય તો આપણે જીવી ન શકીએ. એટલે ઈશ્વર કોના જેવા છે? વાયુ જેવા છે, હવા જેવા છે. બરાબર, જે સદા મારા હૃદયમાં વસે છે, સદા મુજ ઉર્મા વહે એટલે કે મારા હૃદયમાં હંમેશા વહ્યા કરે છે. જેવી રીતે હવા પૃથ્વીમાં વહ્યા કરે ને, તેવી રીતે ઈશ્વર પણ મારામાં હંમેશા વહ્યા કરે છે. જો અહીંયા તમને એટલા માટે કીધું છે,
ઈશ્વર કોના જેવા છે, ગગન જેવા છે. ગગન આકાશમાં દેખાય છે ને ઈશ્વર, અહીંયા આ જે ફોટો છે તેમાં તમે જોઈ શકો છો, બરાબર. એટલે કહે છે કે ઈશ્વર કેવા છે, ગગન જેવા છે, આકાશ જેવા છે, જે હંમેશા મારા ઉપર પ્રોટેક્શનવાળું છત્ર બનાવીને રાખે છે. આગળ જોઈશું. આગળ કહે છે, જરા ઉગડે આ ખલડી રે તો સન્મુખ તે સત્તદા, બ્રહ્મ બ્રહ્માંડ અળગારે ઘડીએ ન થાય કદી. શું કહે છે, ઈશ્વર કોના જેવા છે કે મારી જે જળ આંખો છે, જે હંમેશા માટે, અહીંયા શું કહે છે, જરા ઉગડે આખલડી રહે, એટલે થોડીક વાર પણ આંખો મારી ઉગડશે તો હું સામે ઊભેલા ઈશ્વરને જોઈ શકીશ. એ મારી સામે જ ઊભેલા છે, પણ હું મારી આંખો બંધ કરીને બેસી રહીશ તો મને ઈશ્વર દેખાવાના નથી, બરાબર. ઈશ્વર મારી સામે જ છે, પણ કહેવાનો ભાવ શું છે અહીંયા, કે મારે પોતે મહેનત કરવાની જરૂરત છે. હું જો આંખો બંધ કરીને બેસી રહીશ તો હું સામેનું કોઈ પણ દ્રશ્ય જોઈ શકવાનો નથી. બ્રહ્મ બ્રહ્માંડ અળગારે, બ્રહ્મ અને બ્રહ્માંડ એ એક જ છે, ઘડીએ ન થાય કદી. બ્રહ્મ અને બ્રહ્માંડ ક્યારે પણ અલગ થઈ શકતા નથી, એક જ છે. અળગું એટલે કે અલગ, એ ક્યારે પણ અલગ નહીં થઈ શકે. એ બંને કેવા છે, એક જ છે, ક્યારે એને કોઈ અળગા ન કરી શકે, એટલે અલગ કરી શકે નહીં, બરાબર. ચલો આગળ જોઈએ. પણ પૃથ્વીના પડડો રે શી ગમ તેને અને ચેતનની, જીવ 100 વર્ષ ઘુવડ કે ન ગમ તોય કંઈ દિનની, બરાબર. જીવે 100 વર્ષ છે, બરાબર. જીવે 100 વર્ષ ઘુવડ કે ન ગમ તોય કંઈ દિનની. શું કહે છે, પૃથ્વીના જે પડડો છે, મારી આંખો ઉપર એવા પડદા પડી ગયા છે, મારી દ્રષ્ટિ ઉપર એવા પડદા પડી ગયા છે કે જેને જે સામેનું દ્રશ્ય જોઈ શકતું નથી. જે રીતે કોઈ વ્યક્તિની આંખોમાં છારી બાજી ગઈ હોય તો તેને કશું પણ સ્વચ્છ અને ચોખ્ખું દેખાતું નથી, તેને બધું ધૂંધળું ધૂંધળું દેખાય. તો અહીંયા કવિ એવું જ કહે છે કે મારી આંખો પર પણ એવા પડદા પડી ગયા છે, એક છારી જામી ગઈ છે. તો એ પ્રભુને કેવી રીતે જોઈ શકવાનો છે, ઈશ્વરને કેવી રીતે જોઈ શકવાનો છે? પ્રભુને જોવામાં પડડો આડે આવે છે, એટલે કે પડદાઓ મને નડે છે, મારે એ પડદાઓને દૂર કરવાના છે. અને અહીંયા આગળ કહે છે, શી ગમ તેને અને ચેતનની, એટલે કે કોઈ જ્યારે ઈશ્વર સામે ઊભા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ પોતાના દરેક આવરણોને પડદાઓને દૂર કરવા જોઈએ, અને તો જ એ ચેતનની સમજ કંઈક મેળવી શકશે, એટલે ઈશ્વર રૂપી જે અહેસાસ છે એ મેળવી શકશે. અહીંયા એના માટે તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. ઘુવડ ભલે 100 વર્ષ જીવે, પણ એને દિવસ શું છે, એના સુંદરતા શું છે, સૂર્ય કેવો ઉગે છે, પક્ષીઓ ત્યારે કેવો અવાજ કરે છે, એ બધું એને કંઈ ખબર જ નથી હોતી, કારણ કે એ દિવસે જોઈ શકતો નથી. ઘુવડ 100 વર્ષ ભલે જીવે, પણ એને દિનની કંઈ પડેલી જ નથી હોતી, એટલે એને કંઈ દિવસ શું છે, કેવો હોય છે, સુંદર, એવું ખબર જ નથી હોતી, કારણ કે એ રાત્રે જ જોઈ શકે છે, બરાબર. તો આપણે પણ એવા જ છે, જ્યાં સુધી આપણે આપણી આંખો ખોલીને જોઈ નહીં શકીએ ને ત્યાં સુધી ઈશ્વર આપણને દેખાવાના નથી, બરાબર. ઘુવડ 100 વર્ષ જીવે તો પણ એને દિવસની કંઈ ખબર રહેતી નથી. તેવી જ રીતે આંખોમાં પડડો લઈને જીવનારાને પ્રભુની ચેતનાની ખબર હોતી નથી, બરાબર. આગળ જોઈશું. આગળ શું કહે છે તમને, સ્વામી સાગર સરખા રે નજરમાંના માય કદી, જીવ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વધી. શું કહે છે, સ્વામી કેવા છે, સાગર જેવા છે. સ્વામી એટલે કે ઈશ્વર કેવા છે, સાગર જેવા છે. નજરમાં એટલે કોઈ, તમે સમુદ્રને એક જ નજરમાં જોઈ શકો છો, એનું એક છેડા પર તમે ઊભા હોય ને આગળ અપાર સમુદ્ર હોય તો એનો બીજો છેડો તમે જોઈ ન શકો. તેવી જ રીતે ઈશ્વર પણ અમાપ છે, વિરાટ છે, તે ક્યારે પણ કોઈની નજરમાં જોઈ નથી શકાતા. એ ખૂબ જ એમનું સ્વરૂપ વિરાટ છે, તમે એમને ક્યારે પણ સમજી ન શકો, એમને જોઈ શકો નહીં. ઘણીવાર આપણને એવું થાય કે ઈશ્વર તમે આ શું કરી રહ્યા છો મારી સાથે,
મારી સાથે કેમ આવું કરો છો, પણ એમાં આપણું ભલું છુપાયેલું હોય છે. એટલે કહેવાનું ભાવાર્થ, આપણે ઈશ્વરની વસ્તુઓને એ જે બધી રચના કરે છે એ બધી વસ્તુઓને આપણે સમજી નથી શકતા, બરાબર? તો અહીંયા કહેવાનો ભાવાર્થ એ જ થાય છે. સ્વામી સાગર સરખારે નજરમાંના માય કદી, એટલે એ સમુદ્ર જેવા છે, ક્યારે પણ આપણે એમને આપણી નજરમાં સમાઈ નથી શકતા, કારણ કે એમનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. જીવ થાકીને વિરમે રહે, એટલે કે આપણો જીવ, આપણે કોઈકવાર થાકી જઈશું અને બેસી જઈશું, ક્યારે વિરાક બધી આપણે કહીશું કે ઓ બાપરે, ઈશ્વર તમારું સ્વરૂપ તો ખૂબ વિરાટ છે, એમ વિરાટ કહીને આપણે થાકીને બેસી જઈશું અને પ્રભુની વિરાટતાને પામી નહીં શકીએ, બરાબર? એટલે પ્રભુનું જે અપાર સ્વરૂપ છે, અમાપ સ્વરૂપ છે, એમને પામી શકતા નથી. આગળ જોઈશું. આગળ કવિ કહે છે, પેલા દિવ્ય લોચનિયારે પ્રભુ ક્યારે ઉઘડશે, એવા ઘોર અંધારારે પ્રભુ ક્યારે ઉતરશે. શું કહે છે અહીંયા કવિ? કવિ કહે છે કે મારે, મને પેલા દિવ્ય ચક્ષુ, જ્ઞાનના ચક્ષુ તમે ક્યારે આપશો, બરાબર? લોચનિયા એટલે કે આંખ, ચક્ષુ, કે તમને તમારા દર્શન કરવા માટે તમે મને દિવ્ય ચક્ષુ ક્યારે આપશો. આપણને ખબર છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધ સમયે, ત્યારે એમણે એમને દિવ્ય ચક્ષુ આપ્યા હતા. ત્યારે બીજા લોકો નહોતા જોઈ શકતા શ્રી કૃષ્ણના વિરાગ સ્વરૂપને, બરાબર? તો એને ઈશ્વરને પામવા માટે તમારી પાસે દિવ્ય ચક્ષુ હોવા જોઈએ, તમારી પાસે એ પોટેન્શિયલ હોવું જોઈએ, તો તમે એમને જોઈ શકો. એમ પ્રભુને પામવા માટે, પ્રભુને જોવા માટે દિવ્ય આંખો ક્યારે ખુલશે, એવું અહીંયા કવિ કહે છે. મારી આગળના ઘોર અંધારા ક્યારે દૂર થશે, મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો છે, તો એ અંધારા તમે ક્યારે દૂર કરવાના છો, એમ કહે છે. અને હે પ્રભુ, ક્યારે તમે અવતારશો, અવતાર પામશો, અને ક્યારે મને તમારા દર્શન થશે, બરાબર? અહીંયા આ રીતે પ્રશ્ન પૂછે છે કવિ. નેક્સ્ટ જોઈએ, આગળ જોઈએ. કવિ કહે છે, નાથ એટલી અરજી રે, ઉપાડો જળ પડદા, નેના નિરખો ઉંડેરું રે, હરિવર દર્શે સદા. શું કહે છે કવિ અહીંયા? કહે છે કે હે નાથ, હે પ્રભુ, મારી એટલી વિનંતી છે, અરજી એટલે વિનંતી, કે મારી અંદર જે જળ પડદા આવી ગયા છે તે ક્યારે ઉતરશે, એ પૂછે છે. હે પ્રભુ, વિનંતી છે કે મારી અંદર રહેલી જડતાને દૂર કરો, જેથી હું પ્રભુના ચેતનના દર્શન કરી શકું, બરાબર? મારી અંદર જે જડતા આવી ગઈ છે એને તમે દૂર કરવાની કૃપા કરો, જેનાથી હું તમારા દર્શન કરી શકું. આગળ જોઈએ. આગળ કહે છે કવિ, આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી, એક મટકું તો માંડો રે, હૃદય ભરી નિરખો હરી. શું કહે છે કવિ અહીંયા? કે પોતાને કહે છે કે છેલ્લે કવિ પોતાની આંખોને કહે છે કે તમે આળસને છોડો, બરાબર? કવિ પોતાની ચક્ષુઓને કહે છે કે તમે આળસ છોડશો તો તમે ઈશ્વરને જોઈ શકશો. એટલે પ્રભુના ચૈતન્ય ઉપર તમે ઠરો, એટલે કે પ્રભુને જોવા માટે એ છે, અને એમનો અહેસાસ લેવા માટે કે પ્રભુ ખરેખર હયાત છે, ઈશ્વર આપણી આસપાસ જ છે, એ અહેસાસ કરવા માટે તમે આળસને છોડો અને સ્થિર થાઓ. એક મટકું તો માંડો રે, અને હૃદય ભરીને પ્રભુને નિરખો. જુઓ, કવિ શું કહે છે કે તમે એક મટકું માંડો અને પછી ઈશ્વરને હૃદય ભરીને પામો, એમને જુઓ, તો તમને સાક્ષાત્કાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું કાવ્ય અહીંયા પૂરું થાય છે. આપણું કાવ્ય અહીંયા પૂરું કરીએ છીએ. તો હવે આ કાવ્ય, કેટલાક કાવ્યો ભાગ બેમાંથી લેવામાં આવ્યું છે, ખાસ યાદ રાખજો, બરાબર? અને આની શબ્દ સમજૂતી મેં તમને લખવા આપી દીધી હતી, એટલે હવે આની એક્સરસાઇઝ તમારે લખી નાખવાની છે અને સેટરડે સુધી ચેક કરાવી દેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચેક નથી કરાવતા હોમવર્ક, મને ખ્યાલ જ છે. એ લોકોના નામ હંમેશા હું યાદ રાખતી જ હોઉં છું કે
આ સ્ટુડન્ટ્સનું હજુ સુધી કેમ નથી આવ્યું, પણ એ લોકો પોતાની જ વાતોમાં અને ક્યારે પણ હોમવર્ક નહીં કરવાની એક એમની નીતિ છે, તો એ સારી નથી. હોમવર્ક કરવાનું છે અને ટાઈમે કરવાનું છે બધાએ, બરાબર. સેટરડે સુધી આનું ચેક કરાવી દેવાનું છે હોમવર્ક, તો ચેક કરાવી દેજો. જેણે શબ્દાર્થ ન લખ્યા હોય તે પણ લખી નાખજો. ઓકે, થેન્ક યુ.